जय स्वामीनारायण जय श्री कृष्ण विद्यार्थियों, सहजानंद विद्यालय द्वारा आयोजित ऑनलाइन अभ्यास श्रेणी में आप सबनुं हार्दिक स्वागत छे। दरेक विद्यार्थियों मजा में छो ने? आपणे गया लेक्चर में वी फॉर वेन सुधी अभ्यास करी गया छीए। दरेक विद्यार्थियों ने ए थी वी सुधीना अंग्रेजी मूळाक्षर ओळखता आवड़ी गया छे ने, अने चालीटीनी नोट में लखता पण आवड़ी गया छे। आज आप यूनिट 15 में डबल्यू फॉर वॉच, वॉच एटले घड़ियाल, तो डबल्यू मूळाक्षर अभ्यास करीशुं। जो विद्यार्थियों तमारा पासे फोर लाइन नोट तो हशे ज, एमां कई लीटी छे लाल, अने नीचे पण कई लीटी छे लाल, अने वच्चे कई लीटी छे बे ब्लू, ब्लू वादळी, बराबर ने? ऊपर कई छे लाल, वच्चे बे वादळी छे, अने नीचे कई छे लाल, तो आपणे डबल्यू केवी रीते लखीशुं जुओ। ऊपरने लाल अने बे वादळी लीटीने अड़वानुं छे, देखाय छे तमने? फरीथी ऊपर रेखा दोरीशुं, बे वादळी अने ऊपरनी लाल, पछी फरीथी नीचे ઉતરીશું, देखाय छे? वादळी सुधी अड़वानुं अने पछी ऊपर लाल ने। आ कयुं मूळाक्षर छे? डबल्यू, डबल्यू फॉर वॉच। फरती लखीशुं जुओ, शुं कहेवाय? डबल्यू, डबल्यू फॉर वॉच। फरीथी आ रीते धीमे धीमे लखीशुं अने बोलवानुं छे, डबल्यू फॉर वॉच, वॉच एटले घड़ियाल। फरीथी डबल्यू फॉर वॉच, वॉच एटले घड़ियाल, डबल्यू फॉर वॉच, वॉच एटले घड़ियाल, डबल्यू फॉर वॉच, वॉच एटले घड़ियाल, डबल्यू फॉर वॉच, वॉच एटले घड़ियाल। आ प्रमाणे बधा खानामां लखवानुं छे। आ कयो मूळाक्षर कहेवાય વિદ્યાર્થીઓ? ડબલ્યુ। કયો મૂળાક્ષર છે? ડબલ્યુ। ડબલ્યુ પછી કયો મૂળાક્ષર આવશે? એક્સ, એક્સ ફોર ક્રિસમસ ટ્રી। ક્રિસમસ ટ્રીને ઇંગ્લિશમાં પણ એ કહેવાય અને ગુજરાતીમાં પણ ક્રિસમસ ટ્રી, અને નાતાલનું વૃક્ષ પણ કહી શકાય। જો આ કેવી રીતે લખવાનું છે? ઉપરની લાલ અને બે વાદળી લીટીને અડવાનું છે। ફરીથી આવી રીતે દેખાય છે દરેક વિદ્યાર્થીને? અને શું કહેવાય? એક્સ, એક્સ ફોર ક્રિસમસ ટ્રી। આ પ્રમાણે લખીશું આપણે, ધીમે ધીમે લખવાનું અને સારા અક્ષરે લખવાનું છે। દેખાય છે દરેક વિદ્યાર્થીને? આ કયો મૂળાક્ષર છે? એક્સ, એક્સ ફોર ક્રિસમસ ટ્રી। હવે એક્સ પછી કયો મૂળાક્ષર આવશે? વાય, વાય ફોર એક, એક એટલે એક। આ કયો મૂળાક્ષર છે? વાય, વાય ફોર એક, એક એટલે એક। કેવી રીતે લખીશું જુઓ? લાલ લીટી દેખાય છે અને બે કઈ લીટી છે? વાદળી। એમાં જો વાય આ રીતે લખવાનું છે, પહેલાં આ પ્રમાણે ઉપરની લાલ અને વાદળી લીટીમાં આ રીતે કરીશું, પછી ઊભી લીટી ખબર પડી, આને શું કહેવાય? વાય, વાય ફોર એક, વાય ફોર એક। આ રીતે બધા ખાનામાં લખી દઈશું વાય, સારા અક્ષરે લખવાનું છે। વાય ખાસ ધ્યાન રાખવાનું છે, પહેલાં લાલ અને વાદળી લીટી આ રીતે કરીશું, આપણે વી લખીએ છીએ એ પ્રમાણે, અને પછી નીચે શું કરીશું? લીટી। આ કયો મૂળાક્ષર છે વિદ્યાર્થીઓ? વાય, વાય ફોર એક, વાય પછી કયો મૂળાક્ષર આવશે? ઝેડ, ઝેડ ફોર ઝીબ્રા, ઝીબ્રા એટલે ઝીબ્રા, ઝેડ ફોર ઝીબ્રા, ઝીબ્રા એટલે ઝીબ્રા। જો આ તે આવડે એવો છે મૂળાક્ષર, આ રીતે કરીશું, ઉપરની લાલ અને બે બ્લ્યુ લીટીને અડવાનું છે, બ્લ્યુ એટલે કે વાદળી, લાલને શું કહેવાય? રેડ।
આ કયો મૂળાક્ષર છે? ઝેડ. ઝેડ ફોર ઝીબ્રા. ઝેડ ફોર ઝીબ્રા. ઝેડ ફોર ઝીબ્રા. તમારે એથી ઝેડ સુધીના અંગ્રેજી મૂળાક્ષરોનો વારંવાર અભ્યાસ કરવાનો. યુનિટ 16 આમાં શું છે? એથી ઝેડ સુધીના અંગ્રેજી મૂળાક્ષરો છે તે તમારે નોટમાં લખવાના છે. આ કયો મૂળાક્ષર છે? એ. એ ફોર એપલ. બી. બી ફોર બેટ. સી. સી ફોર કેટ. ડી. ડી ફોર ડોગ. ઈ. ઈ ફોર એલિફન્ટ. એફ. એફ ફોર ફિશ. એફ ફોર ફેન પણ થાય. જી. જી ફોર ગન. એચ. એચ ફોર હેન. આઈ. આઈ ફોર ઇન્કપોટ. જે. જે ફોર જગ. કે. કે ફોર કાઇટ. એલ. એલ ફોર લાયન. એમ. એમ ફોર મંકી. એન. એન ફોર નેસ્ટ. ઓ. ઓ ફોર ઓક્સ. પી. પી ફોર પેન. ક્યુ. ક્યુ ફોર ક્વીન. આર ફોર રેટ. એસ ફોર સન. ટી ફોર ટાઈગર. ટી ફોર ટોપ પણ ચાલે. ટી ફોર ટાઈગર પણ થાય. યુ ફોર અમ્બ્રેલા. વી ફોર વેન. ડબલ્યુ ફોર વોચ. એક્સ ફોર ક્રિસમસ ટ્રી. વાય ફોર એગ. અને ઝેડ ફોર ઝીબ્રા. દરેક વિદ્યાર્થીને દેખાય છે? તો આ પ્રમાણે અંગ્રેજી મૂળાક્ષરો લખવાના છે અને તેનું વાંચન પણ કરવાનું છે. યુનિટ 17. નીચેના સરખા અંગ્રેજી મૂળાક્ષરો લીટી દોરીને જોડો. વિદ્યાર્થીઓ, આ બાજુ જે મૂળાક્ષર છે તેવા જ મૂળાક્ષર આ બાજુ છે. તો આપણે સરખા અંગ્રેજી મૂળાક્ષર ઓળખવાના છે અને જોડવાના છે. આ કયો મૂળાક્ષર છે? એન. તો એનને આપણે આ બાજુ શોધીશું. દેખાય છે તમને? આ બંને મૂળાક્ષરો સરખા છે તો બંને મૂળાક્ષરો જોડવાના છે. હવે આ કયો મૂળાક્ષર છે? એસ. તો આપણે આ બાજુ એસ મૂળાક્ષર શોધીશું. દેખાય છે દરેકને? બંને સરખા છે. શું કરવાના છે? જોડવાના છે. હવે આ કયો મૂળાક્ષર છે? ડબલ્યુ. આ બાજુ ડબલ્યુ છે. ડબલ્યુને ડબલ્યુ સાથે જોડીશું. પી. પીને પી સાથે. ખબર પડી? હવે બાજુમાં ક્યુ. ક્યુને ક્યુ સાથે જોડીશું. એમ. એમને એમ સાથે જોડીશું. વાય. વાયને વાય સાથે. ટી. ટીને ટી સાથે જોડીશું. જ્યારે તમે જોડકા જોડો ત્યારે તમારી લીટી મૂળાક્ષરને અડી જવી જોઈએ. હવે આ કયો મૂળાક્ષર છે? ઝેડ. ઝેડને ઝેડ સાથે જો તમે જોડકા જોડો અને આટલી જગ્યા રાખશો તો આ શું કહેવાય? ખોટું પડે. તો આ તમારી લીટી મૂળાક્ષરને અડાડી દેવાની. આર. આરને આર સાથે જોડીશું. ઓ. ઓને ઓ સાથે જોડીશું. યુ. આને યુ સાથે. ખબર પડી દરેક વિદ્યાર્થીઓને? આ સામસામે સરખા મૂળાક્ષરો જોડવાના
છે તો યુનિટ 18 આમાં પણ જોડકા છે પણ આમાં શું છે ચિત્રો છે એક બાજુ અંગ્રેજી મૂળાક્ષર છે અને બીજી બાજુ શું છે ચિત્રો છે પહેલો કયો મૂળાક્ષર છે યુ યુ ફોર શું થશે અમ્બ્રેલા યુ ફોર અમ્બ્રેલા અમ્બ્રેલા એટલે છત્રી એક્સ ફોર ક્રિસમસ ટ્રી એક્સ ફોર ક્રિસમસ ટ્રી એસ ફોર સન એસ ફોર સન ક્યુ ફોર ક્વીન ક્યુ ફોર ક્વીન ખબર પડી વિદ્યાર્થીઓ ફરીથી યુ ફોર અમ્બ્રેલા એક્સ ફોર ક્રિસમસ ટ્રી એસ ફોર સન ક્યુ ફોર ક્વીન એમ ફોર મંકી એમ ફોર મંકી શેનું ચિત્ર દેખાય છે વિદ્યાર્થીઓ વાંદરાનું દેખાય છે એને શું કહેવાય મંકી ટી ફોર ટોપ ટી ફોર ટોપ ટોપ એટલે વમરડો વી ફોર વેન વી ફોર વેન ઝેડ ફોર ઝીબ્રા ઝેડ ફોર ઝીબ્રા ખબર પડી ચલો ફરીથી એમ ફોર મંકી ટી ફોર ટોપ વી ફોર વેન ઝેડ ફોર ઝીબ્રા તો વિદ્યાર્થીઓ આ બાજુ શું હતા અંગ્રેજી મૂળાક્ષરો ને આ બાજુ શું હતા ચિત્રો જુઓ તમને ચિત્રો દોરતા આવડે તો તમારે અંગ્રેજી નોટમાં ચિત્ર દોરવાના અને જો તમને ચિત્ર દોરતા ના આવડે તો તમે ત્યાં સામે નામ લખી શકો છો આ શેનું ચિત્ર છે સૂરજ સૂરજ પણ લખી શકાય અને સૂર્ય સન પણ લખી શકાય સૂરજ પણ લખાય અને સન પણ લખાય આ શું છે પીંછું તેને અંગ્રેજીમાં શું કહેવાય ક્વિલ તમે ક્વિલ પણ લખી શકો છો અને પીંછું પણ લખી શકાય આ શું છે અમ્બ્રેલા છત્રી પણ લખાય અને અમ્બ્રેલા પણ લખી શકાય આમાં ક્રિસમસ ટ્રી જો છત્રી તમને દોરતા આવડે પીંછું પણ દોરતા આવડે અને આ સૂરજ પણ તમને દોરતા આવડે બરાબર વિદ્યાર્થીઓ તો તમને આમાંથી જે ચિત્ર દોરતા આવડે તે ચિત્ર તમારે દોરવાના અને ના આવડે તો તમે નામ પણ લખી શકો છો તો આ મેં તમને આજે સમજાવ્યું છે તો તે તમારે અંગ્રેજીની ચાલીટીવાળી નોટમાં સારા અક્ષરે લખવાનું છે અને એથી ઝેડ સુધીના અંગ્રેજી મૂળાક્ષરો મોઢે કરી દેવાના છે દરેક વિદ્યાર્થીને એથી ઝેડ સુધીના અંગ્રેજી મૂળાક્ષરો વાંચતા આવડવા જોઈએ અને ઓળખતા પણ આવડવા જોઈએ જો તમે અંગ્રેજી મૂળાક્ષર ઓળખશો તો જ તમે જોડકા જોડી શકશો જય સ્વામિનારાયણ